બ્રેક બાદ આગળ વાત કરીએ તો સોમવારને રાત્રિએ થયેલી યુવકની હત્યા મામલે ગણતરીના કલાકોમાં જ હત્યાના ત્રણ આરોપીઓને પકડી પાડતી વાળત પોલીસ અમદાવાદના જૂના વાડજ ખાતે આવેલ સ્મશાનગૃહની સામે પારીક્ષિત નગરના સાપરા ચંદ્રભાગાના ખાડાના બાજુમાં

વિશાલ પર સોતમભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ અને પીઆઈ રાઠવાને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લઈ ધરપકડ કરી લોકઅપને હવાલે કર્યા હતા જ્યારે બાબુઓ નામના ચોથો આરોપી હાલ ફરાર છે જેની શોધખોળ ચાલી રહેલ છે મળતી માહિતી મુજબ આરોપીઓ મૃતકના પાડોશી છે અને વિમલ ખાવાની બાબતે સામાન્ય બોલાચાલીમાં દરમિયાન આવીશમાં આવી યુવકને સાતથી આઠ ચાકોના મારી દેતા ઢારી દીધો હતો યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો બે મુજબ ગુનો નોંધી પોલીસ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા પંદર દિવસમાં હત્યાનો બીજો બનાવ વાડજ ખાતે જોવા મળેલ છે પરંતુ વાડજ પોલીસ દ્વારા પણ ત્વરિત કાર્યવાહી કરતા તમામ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે હા જૂનાવાડા વિસ્તારમાં આવેલ પરિષિત નગરના ખાડાની અંદર આ હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે આરોપી અને મરણ જનાર છે એ બંને એકબીજાના અડોશ પડોશમાં રહે છે જે મરણ જનાર વ્યક્તિ છે વિજય વાઘેલા દેવી પૂજક અને જે સામેવાળા જે આરોપીઓ છે એમાં પૂનમ રવિ વિશાલ અને બાબુ નામના જે ચાર ઇસમો છે એ સામાન્ય બોલાચાલી દરમિયાન જે આરોપીઓ છે એ આવેશમાં આવી અને તીક્ષ્ણ હથિયારથી સાતથી આઠ જેટલા ઘા મણજાણા શરીર પર મારી અને ગંભીર ઇજા કરી અને મોત નીપજાવે છે આમાં જે આરોપીઓ ઊભા હતા એ દરમિયાન મણ ત્યાંથી પસાર થતો હતો અને સારી મિટિંગ ચાલે છે એમ કહેતા જે સામેવાળા જે આરોપીઓ ખરા એ ઉશ્કેરાઈ ગયા હતા અને જે મણજનાર કહેલ કે વિમલ ગુટખા ખાવા માટે તમે મારી પાસે આવો છો મને કોઈ વાતની જાણ કરતા નહીં આમ કરી અને બંને વચ્ચે વાદ વિવાદ થતા આ હત્યાનો બનાવ બને છે આરોપીઓના હાલમાં એવા કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી આમાં જે ત્રણેય આરોપી જેની ધરપકડ કરવામાં આવે છે આઈપીસી ત્રણસો બે મુજબ અટક કરવામાં આવી છે ध्वनि पंचाल जेड एस टीवी अमदावाद